રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ, એક પણ મૃત્યુ નહીં, 16 દર્દી થયા ડિસ્ચાર્જ. અમરેલી ભાજપના વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ વિડીયો પોસ્ટ કરાયો, ધારાસભ્ય સહિતના નેતાઓ છે ગ્રુપના સભ્યો. બરોડા ડેરીના સત્તાધીશો સામે સાવલીના ધારાસભ્યએ બંધ પોકાર્યું, પશુપાલકોને ભેગા કરી લગાવ્યા આક્ષેપ. શિક્ષક દિને ગીર ગઢડાના થોરડીમાં ટીપીઓ અને આચાર્યના ત્રાસથી શિક્ષકનો આપઘાત, શાળાના રૂમમાં જ ગળા ફાંસો ખાધો. સાબરકાંઠાના અનાજ કૌભાંડ પર જયેશ રાદડિયા લાલચોળ, કહ્યું જવાબદારોને નહીં છોડાય, દુકાનદારોના લાયસન્સ કરાયા રદ. કચ્છ અને દ્વારકા સહિતના જિલ્લામાં વરસાદી ઝાપટા, નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો. નમસ્કાર, આપ જોડાયા છો મંતવ્ય ન્યૂઝ, આપની સાથે હું સચિન, ગુજરાત રાઉન્ડઅપમાં સ્વાગત. શરૂઆત કરીએ સમાચારની. તો અમરેલીના રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ડુંગર ગામમાં 2 ઇંચ વરસાદ પડતા અહીંની નદીમાં પૂર આવ્યું. ભારે વરસાદ પડતા નદીમાં ભારે પૂરના દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ દીપડિયા, ધારેશ્વર, જૂની માંડરડી સહિતના ગામોમાં પણ સારો વરસાદ પડ્યો છે. તો રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો. આ તરફ દેવભૂમિ દ્વારકાના તાલુકા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. દ્વારકાના જામખંભાળિયા શહેરમાં વરસાદ પડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુંદ્રામાં ધોધમાર વરસાદ પડ્યો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. મુંદ્રા ઉપરાંત કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો અને તેના કારણે નદીઓ 2 કાંઠે વહેતી પણ થઈ ગઈ છે. નદી 2 કાંઠે વહેતા 12 ગામનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. ઉપરવાસમાં સારા વરસાદને કારણે સિઝનમાં પ્રથમ વખત નદી 2 કાંઠે વહેતી થઈ છે. બનાસકાંઠાના ધાનેરા બ્રિજ પાસેના સર્વિસ રોડ પર ભૂવો પડ્યો. ગટર લાઇનનું ઢાંકણું ખુલ્લું રહી જતા 4 ગાડી ભૂવામાં ખાબકી હતી. અનેક વખત રજૂઆત કરવા છતાં સર્વિસ રોડ પર કોઈ કામગીરી કરવામાં આવી નથી અને આ ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જે સર્વિસ રોડ છે, પુલના જે આપણે નવો પુલ બનાવ્યો છે એને જોડે જે સર્વિસ રોડ નીકળ્યો છે, ત્યાં એ સર્વિસ રોડ ઉપર એટલો મોટો ખાડો પડ્યો છે. આજના દિવસમાં 4 થી 5 ગાડી અહીંયા પડી છે. જ્યારે કોન્ટ્રાક્ટરને કે નગરપાલિકાને કોઈને કોઈ સાંભળવા વાળા નથી, એમને કોન્ટેક્ટ કરીએ એટલે કોઈ એનો જવાબ નથી મળતો. 4-4 ગાડી પડી ગઈ છે અને અહીંયા જોડે સ્કૂલ આવી છે. કોઈ કોઈ છોકરો અહીંયા જો રાતના પડી ગયું કે દિવસે પડી જશે તો એની જવાબદારી કોણ રહેશે? વડોદરામાં આવેલા ડભોઈમાં મુખ્ય માર્ગ પર રસ્તા પર લોકોએ આંદોલન શરૂ કર્યું. અંબાવ વસાતના ગ્રામજનો તેમજ ભીલીસ્તાન સેનાએ મુખ્ય માર્ગ રોક્યો હતો. ડભોઈના અંબાવ વસાતમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા આંદોલન કરવામાં આવ્યું. આ આંદોલનમાં નાના બાળકો સહિત મહિલાઓ પણ જોડાઈ હતી. જોકે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને તેના કારણે પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને કૌભાંડ જણે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. એક બાદ એક વિવાદોમાં સતત ઘેરાયેલા રહેતા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રાજેન્દ્રસિંહ ચૌહાણ સામે હવે લોકાયુક્તમાં ફરિયાદ દાખલ કરાઈ છે. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી આજકાલ ચર્ચામાં છે અને તેનું મુખ્ય કારણ છે તેના કુલપતિ ડોક્ટર રાજેન્દ્રસિંહ ચૌહાણ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠનો અને પૂર્વ કર્મચારીઓ તેમને ભ્રષ્ટાચારીની નજરે જુએ છે અને તેનું કારણ છે કે સતત વિવાદોમાં તે ઘેરાયેલા રહે છે.
અને છતાં પણ સરકાર દ્વારા તેમના પર કોઈ પણ પ્રકારના પગલા ન લેવાતા હવે લોકો રોષે ભરાયા છે, ત્યાં સુધી કે હવે તેમના સામે લોકાયુક્તમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। 1900-2013-14 માં પણ તપાસમાં એમનું આવતું, એમનું તુવરમાં કે કૌભાંડમાં એમનું નામ આવતું હતું, ખેતીમાં આમાં આવતું હતું, અને એમના સર્ટિફિકેટ બાબતમાં પણ એમના આક્ષેપો સર્ચ કમિટીના રિપોર્ટમાં છે, અને એ રિપોર્ટના આધારે સરકારે કાર્યવાહી કરી નથી, નિમણૂક આપી છે, એ નિમણૂક ગેરકાયદેસર। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણનું નામ સંડોવાયેલું હોય તેવા કેટલાક કૌભાંડોની વાત કરીએ તો વર્ગ 3ના કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ, લાગતા વળગતા વિદ્યાર્થીઓને પાસ કર્યાનો આક્ષેપ, કુલપતિએ ખોટું સર્ટિફિકેટ આપીને મેળવી નોકરી, બીજ નિગમમાં નોકરી કરી હોવાનું બનાવ્યું બનાવટી સર્ટિફિકેટ, 15 વર્ષ બાદ રજૂ કરેલું સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું, કુલપતિની ઉદયપુરની પીએચડીની ડિગ્રી પણ શંકાસ્પદ, GTH 1 તુવેરનું સંશોધન નિષ્ફળ ગયું। વર્ષ 2013-14 ભરતી કૌભાંડમાં ડોક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણનું નામ જોડાયું, ખાતાકીય તપાસ ચાલુ હોવા છતાં કુલપતિ તરીકે તેમની નિમણૂક કરાઈ। વાઇસ ચાન્સલર પોતે જે એમને જ્યારે એક્સપિરિયન્સ સર્ટિ મૂક્યું બીજ નિગમનું, કે પોતે 1985ની અંદર બીજ નિગમની અંદર 2 મહિના માટે નોકરી કરી હતી, અને એનું સર્ટિફિકેટ 1998માં એમને લાયા છે અને 2013માં એમણે રજૂ કર્યું હતું, પણ એ ખરેખર સર્ટિફિકેટ ખાવ ખોટું છે, અને એ જે સર્ટિફિકેટ જે તે ટાઈમે કોલેજના પ્રિન્સિપલની અંદર હતા ત્યારે એમણે પ્રિન્સિપલની પોતાની ચેમ્બરમાં બેસી અને પોતે ટાઈપ કરીને સર્ટિફિકેટ બનાવી અને ગવર્મેન્ટમાં મૂક્યું છે। જે કંઈ અધિકારીઓ હતો એમના સત્તાના પાવર સાથે કે પટેલ સાહેબ અને રવિન્દ્ર ચૌહાણ સાહેબ જે અત્યારે હાલના કુલપતિ છે, એ બધા લોકોએ પોતાના મેળવાળા માણસોને સિલેક્ટ કર્યા છે, જે તે સમયના કુલપતિ હતા એમના આસિસ્ટન્ટ પન્નાલાલ કરીને હતા, એમના છોકરા જયેશભાઈનું પણ સિલેક્શન કરેલું, આવી રીતે લાગતા વળગતાઓના સિલેક્શન કરેલા અને અમને લોકોને અન્યાય કરેલો। કુલપતિની નિમણૂકથી લઈને અત્યાર સુધીના કાર્યકાળમાં અનેક કૌભાંડો સામે આવતા હવે કુલપતિને બદલવાની માંગ જોરશોરથી ઉઠી રહી છે। કૌભાંડનો પર્યાય બની ચૂકેલા કુલપતિ સામે હવે કોઈ પગલાં લેવાશે, અને લેવાશે તો ક્યારે, તેવા સવાલો ઉઠી રહ્યા છે। ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। અમરેલી જિલ્લામાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો, ત્યારે આ ગ્રુપમાં કોકિલાબેન કાકડિયા પણ ગ્રુપના મેમ્બર્સ છે। ગતરાત્રે 10 વાગે બીભત્સ વિડીયો ક્લિપ પોસ્ટ થઈ હતી, જોકે ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ આ વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યો। આ વિડીયો કોણે પોસ્ટ કર્યો તે જાણવા નથી મળ્યું, પરંતુ ભાજપના ગ્રુપમાં વિડીયો પોસ્ટ થતાં હાલ વિવાદ સર્જાયો છે। અરવલ્લીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્ર સામે વિદેશી દારૂના વેચાણને લઈને ફરિયાદ કરવામાં આવી। બાયડના ચોઈલા પાસે પોલીસે 5000નો વિદેશી દારૂ ઝડપ્યો। પૂર્વ ધારાસભ્ય ઉદયસિંહ ઝાલાનો પુત્ર મનુષી ઝાલા દારૂનું વેચાણ કરતો હતો। પોલીસે તપાસ દરમિયાન ધારાસભ્યના પુત્રના દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા, ત્યારબાદ વોન્ટેડ ધારાસભ્યના પુત્ર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। બનાસ ડેરીને પીએમ મોદીના સહકારથી વારાણસીમાં જમીન ફાળવાઈ છે। વારાણસીમાં રાજ્ય કોર્પોરેશનના સહાયથી બનાસ ડેરીને 51 વીઘા જમીન મળી છે, જેથી હવે બનાસ ડેરીનો 5 લાખ લીટર ઉત્પાદનનો પ્લાન્ટ વારાણસીમાં પણ સ્થપાશે, જેનો ખર્ચ 500 કરોડ રૂપિયા જેટલો થશે। બનાસ ડેરીના પ્લાન્ટથી ઉત્તર પ્રદેશના પશુપાલકોને દૂધની યોગ્ય કિંમત મળશે। વારાણસીમાં પ્લાન્ટ બનવાથી બનાસકાંઠાના પશુપાલકોને ફાયદો થશે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો આભાર માનીશ કે એમણે બનાસ ડેરીને વારાણસીની અંદર 51 વીઘા જેટલી જમીન રાજ્ય કોર્પોરેશન ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન દ્વારા આપી, જેની અંદર 5 લાખ લીટર દૂધની પ્રતિદિનની કેપેસિટીનો પ્લાન્ટ એ બનાસ ડેરી બનાવવા માટે જઈ રહી છે। અંદાજિત 500 કરોડ જેટલો ખર્ચ થશે, જેના કારણે સ્થાનિક ઉત્તર પ્રદેશના પશુપાલકોને પણ દૂધની યોગ્ય કિંમતો મળશે અને બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને તેનો ખૂબ મોટા પ્રમાણની અંદર ફાયદો થશે। અરવલ્લીના ગોડફુલ્લામાં ગ્રેનેડ બ્લાસ્ટમાં યુવકના મોત બાદ વિવાદ રોકવાનું નામ નથી લઈ રહ્યો। ગ્રેનેડ બ્લાસ્ટમાં મોટા ભાઈનું મોત થયા બાદ થોડા દિવસ પછી નાના ભાઈએ પણ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો, અને તેના 3 દિવસ બાદ પણ હજુ સુધી મૃતકની અંતિમ વિધિ નથી કરવામાં આવી। મામલામાં સામાજિક આગેવાનોએ દરમિયાનગીરી કરી છે કે મૃતકે પોલીસની હેરાનગતિના લીધે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે।
લેખિતમાં અરજી આપી ન્યાયની માગણી કરવામાં આવી છે. ત્યારે હવે મૃતક યુવકનું અમદાવાદમાં ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અરવલ્લીના મેઘરજમાં એક હેવાન પતિએ પત્નીને કુહાડીના ઘા માર્યા, ત્યારબાદ ત્રણ બાળકોને ડેમમાં ફેંકી દઈ તેમની પણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. શંકાશીલ સ્વભાવ ધરાવતા પતિએ અને ત્રણ બાળકોના પિતાએ બાળકોને ડેમમાં નાખી હત્યા કરી ફરાર થઈ જતા ભારે રહસ્ય સર્જાયું છે. હેવાન પતિ પત્નીને કુહાડીના જીવલેણ ઘા માર્યા. પત્ની પર જીવલેણ હુમલો કરતા પત્ની ઇજાગ્રસ્ત. પોતાના ત્રણેય બાળકોની કરી હત્યા. ત્રણેય બાળકોને ડેમમાં નાખી હત્યા નિપજાવી. શંકાશીલ પતિ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. પોલીસે હેવાન પતિને શોધવા ચક્રો કર્યા ગતિમાન. અરવલ્લીના મેઘરજમાં રમાડ ગામના વૈડી ડેમમાંથી ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી હતી, જેને લઈ પીઆઈ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેય બાળકોની લાશને ભારે જહેમત બાદ બહાર કાઢી બાળકોના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ થયો હતો. શંકાશીલ સ્વભાવ ધરાવતા પતિએ પોતાના ત્રણેય બાળકોને ડેમમાં નાખી હત્યા કરી ફરાર થઈ જતા ભારે રહસ્ય સર્જાયું છે. વાત મળી એટલે હું આવ્યો અહીંયા, જોયું કે કવાડી મારી છે. ખરેખર ખૂનનો ખૂન હતું. પછી હું એને દવાખાને લઈ જવા પ્રયત્ન કર્યો. સુરી જમાઈ ગઈ ગયા. આમ તે રાત્રે કઈ વળી ગયા, 12 વાગે કે 2 વાગે, એ ધ્યાન નહીં હે કે વહેલા ગયા. હું દૂધ બેહણ કાઢ્યું તેમણે ઉડકીને, પછી નહીં હે છોકરા લઈને ગયા એવું લાગે. છોકરા નહીં હેડે લઈને ગયા. બસ પછી હું દવાખાને લઈને જતો રહેજો. ત્રણેય બાળકોની હત્યા કરતા પહેલા હત્યારા પતિ તેની પત્નીને કુહાડીના જીવલેણ ઘા ઝીકતા પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડવામાં આવી હતી, જે હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. શંકાશીલ પતિ પત્ની પર વહેમ રાખી અવારનવાર મારઝૂડ કરતો હતો, જેના કારણે ઘરકંકાસ થતો રહેતો હતો. તેમના જે પતિ છે આરોપી જીવાભાઈ કચરાભાઈ ગેડુ, તેમના ત્રણ બાળકોને ઘરેથી લઈ અને બહાર નીકળી ગયેલા હતા, જેમાં જીનલબેન છે જેની ઉંમર 9 વર્ષ, હાર્દિકભાઈ ઉંમર 7 વર્ષ અને સોનલબેન ઉંમર 2 વર્ષ, આ ત્રણેયને લઈ નીકળી ગયેલા હતા, જેને કાલે સાંજના સમયે વૈડી ડેમ, જે ઈસરી અને મેઘરજના વિસ્તારમાં આવેલો, આ વૈડી ડેમમાંથી આ ત્રણ બાળકોની લાશ મળી આવેલી છે. આરોપીએ મગજમાં વહેમ રાખી પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર કુહાડીના જીવલેણ ઘા ઝીકી દીધા હતા. ત્યારબાદ ઘરમાં રહેલા ત્રણ બાળકોને લઈ નીકળી ગયો હતો અને ગામ નજીક આવેલા ડેમમાં પાણીમાં ડૂબાડી દઈ ત્રણેય બાળકોની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં પંખો તૂટી પડતા મહિલાને ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલના જનરલ વોર્ડમાં પૌત્રીને લઈને બેઠેલી મહિલા પર પંખો પડ્યો, જેના કારણે તે સ્થળ પર જ બેભાન થઈ ગઈ હતી. ઘટનાને લઈ હોસ્પિટલનો સ્ટાફ તરત જ સ્થળ પર દોડી આવ્યો અને મહિલાની સારવાર કરતા તેને માથાના ભાગે 8 ટાંકા આવ્યા છે. આ મામલામાં હોસ્પિટલના તંત્રએ મહિલાનો સંપૂર્ણ સારવારનો ખર્ચ ઉઠાવવાની ખાતરી આપી હતી. મહિસાગરના લુણાવાડામાં 3 તલાકનો મામલો સામે આવ્યો છે. પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકી ત્યારબાદ વોટ્સઅપ પર મેસેજ મોકલીને પત્નીને 3 તલાક આપી દીધા. 3 તલાક આપનાર પતિ વિરુદ્ધ પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ આરોપી પતિ સહિત અન્ય લોકો ફરાર થઈ ગયા છે, જેથી પોલીસે તમામને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. બેબીને આજથી 8 વર્ષ પહેલા મારી મરજી ખિલાફ
એમણે લવ મેરેજ કરેલા ને તે બહેલાઈ ફોસલાઈને ભગાડી લઈ ગયેલું હતું. તો એક વર્ષ પહેલાં એમને એક વર્ષ સુધી સારું રાખેલ અને પછી શારીરિક અને માનસિક ત્રાસો ચાલુ કરેલ એમના સાથે, અને પછી વારંવાર ઝઘડો કરીને મારઝૂડ કરતા હતા અને વારંવાર ધમકીઓ આપતા હતા. અને એમના ઘરના ફેમિલી, એમની નણંદો, મારી બેબીની નણંદો તથા એનો ભણેજ અને એવું મળીને વારંવાર ધમકી આપતા હતા. વારંવાર ધમકીઓ પણ આપે છે. એના સંતાનમાં બે છોકરા છે, એ હાલમાં એ લોકોએ લઈ લીધા છે. અને વારંવાર એને મારપીટ કરે છે. એ રાતના 2-2:30 વાગે એની જોડે ઝઘડો કર્યો અને મારકૂટ કરી એ જીવ બચાવીને અહીંયા ભાગી આવી મારા ઘરે. પછી અમે મહિલા પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ આપી અને 3 કલાક વોટ્સઅપ પર મેસેજ કરીને આપી દીધા. પછી અમે ફરિયાદ આપી છે. વલસાડના વાપી પોલીસ સ્ટેશનની સામે આવેલી દુકાનમાં ચોરીની ઘટના બની છે. રાત્રિ દરમિયાન તસ્કરો આદર્શ જ્યુસ સેન્ટર નામની શોપના શટર ઊંચા કરીને અંદર પ્રવેશ્યો, જે બાદ તે 10,000 રૂપિયાની રોકડ ચોરી કરી ત્યાંથી પલાયન થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો ગુજરાત રાઉન્ડઅપમાં અત્યારે સમય બ્રેકનો. અન્ય સમાચારો બ્રેક બાદ. વેલકમ બેક. આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ પૂનમબહેન માડમ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ તેમજ ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આજની તારીખમાં ગામડાઓની અંદર દર વર્ષે સરકાર 1000 કરોડ ખર્ચીને સારી વ્યવસ્થા ઊભી કરે અને પ્રાઇવેટ સ્કૂલોની અંદર બી જે સુવિધા મળતી હોય છે એ સુવિધા બી અમે ગામડાઓની અંદર બી પહોંચાડી. છોટાઉદેપુરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે શિક્ષક દિનના ભાગરૂપે સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓએ પણ વિદ્યાર્થી શિક્ષકને સારો સહકાર આપ્યો હતો. વિદ્યાર્થીઓ પાસે નિયમિતતા, શિસ્ત, સંસ્કારના સંકલ્પના રૂપમાં ગુરુદક્ષિણા સ્વીકારવાનું જણાવતા હાજર તમામ વિદ્યાર્થીઓએ સામૂહિક સંકલ્પ લીધા હતા. તો શિક્ષક દિને છોટાઉદેપુરમાં પણ સર્વશ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. રાજ્યના નર્મદા અને શહેરી ગૃહનિર્માણ મંત્રી યોગેશ પટેલના હસ્તે પુરસ્કાર એનાયત કરાયા. છોટાઉદેપુર જિલ્લાના 2 અને તાલુકા કક્ષાના 4 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યા. શિક્ષકોને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા. કે મંત્રી બધા તાલુકામાં થઈને આજે વિજયભાઈ રૂપાણીજીની સરકાર, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકાર, છતાં પણ આજે એ કાર્યક્રમ સાધુ રહ્યો છે, જેનાથી કોઈ પણ બાળક ગામમાં ભણ્યા વગરનો ના રહે એ માટે સરકાર પણ ધ્યાન રાખે છે અને એનાથી બદલાવ આવે. છોટાઉદેપુરમાં ગણેશ મહોત્સવને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં પીઆઈ જેકે પટેલ ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું કે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાના નિયમો અનુસાર જ ઉજવણી કરવી પડશે, જેમાં ખાસ કરીને કોરોનાની મહામારી અને જાહેરમાં 4 ફૂટની તથા ઘરમાં 2 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવી ઉપરાંત ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા પણ કરાવવાની રહેશે. નવસારી જિલ્લાના આદિવાસી તાલુકાના ગરીબ લોકોને ઘરે બેઠા સારવાર મળી રહે તે માટે સુવર્ણારથનું લોકાર્પણ કરવામાં આવ્યું. શારદા ફાઉન્ડેશન તથા સ્પંદન હોસ્પિટલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સુવર્ણારથ એટલે કે હરતા ફરતા દવાખાનાનું લોકાર્પણ કર્યું, જેના કારણે ચીખલી અને ખેરગામ તાલુકાના લોકોને લાભ મળશે. દવાખાનું ચીખલી અને ખેરગામના 89 ગામમાં જઈને લોકોની સેવા કરશે. એમાં એક ડોક્ટર હશે, એમાં એક મેડિકલ સ્ટાફ હશે, સાથે સાથે એક ઓબ્ઝર્વેશન કોચ હશે. એક એની અંદર આપણે એક સેમ્પલ કલેક્ટ કરવા માટે કલેક્ટ કરીને અને પછીને પ્રિઝર્વ કરવા માટે એક ફ્રીઝ પણ હશે.
ગીર સોમનાથમાં ગીર ગઢડાના થોરડી ગામમાં એક શિક્ષકે શિક્ષક દિવસે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ. શાળાના રૂમમાં જ પંખા પર લટકી ગળે ફાંસો ખાધો. શિક્ષક થોરડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. શિક્ષકે સ્યુસાઇડ નોટ પણ લખી છે અને તેમણે જીવન ટૂંકાવ્યું. સ્યુસાઇડ નોટમાં શિક્ષકે બે ટીપીઓ અને આચાર્ય પર ત્રાસ આપવાને કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મહેસાણામાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલી ઝંડી આપી સિટી બસ સેવાની શરૂઆત કરાવી. મહેસાણાના માઇક્રો વિસ્તારમાં આ સિટી બસ ફરશે અને તોરણવાડીથી માતાના ચોક સુધી 8 રૂટ પર આ સિટી બસ ફરશે, જેમાં મહિલાઓ અને દિવ્યાંગો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સિટી બસની સફર કરી હતી. મહેસાણા શહેરને અત્યારે ખુશીના સમાચાર એ છે કે મહેસાણા શહેરને આજે સિટી બસ મળી છે. નાયબ મુખ્યમંત્રી દ્વારા અત્યારે હાલમાં જે સિટી બસ છે તેને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સિટી બસ જે છે મહેસાણાના માઇક્રો એરિયાને આવરી લેશે અને તમામ જે મુસાફરો છે તેનો લાભ લઈ શકશે. ખાસ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે મહેસાણામાં અત્યારે હાલમાં જે પ્રકારનો માહોલ જે છે તે પ્રકારે અત્યારે હાલમાં ખુશીના સમાચાર જે છે તે લોકો પણ જે છે તે અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જે 8 સીએનજી બસો નવી નકોર બસો મહેસાણા નગરપાલિકાને ફાળવવામાં આવી છે એના દ્વારા આજે સિટી બસ સર્વિસનો મહેસાણામાં શુભારંભ કરવામાં આવ્યો છે. એટલે મને આનંદ છે કે 2 લાખની જનતા અને દરરોજ બહારથી આવતા હજારો નાગરિકોને આ સસ્તી સરળ અને સલામત મુસાફરી 8 રૂટ દ્વારા 8 બસો દ્વારા પ્રાપ્ત થશે. મહેસાણાના ધારાસભ્ય તરીકે પણ મને આનંદ છે કે અમારી ગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકાર અને મહેસાણાની જે ભારતીય જનતા પક્ષની નગરપાલિકા બંને સંકલન કરી અને નાગરિકોને આ ખૂબ સુંદર સુવિધા પ્રાપ્ત કરાવી છે. જે ચોક્કસ નાયબ મુખ્યમંત્રી સાથે વાત કરીએ આપણે, તેમનું કહેવું છે કે અત્યારે હાલમાં મહેસાણાની જે જનતા છે એ ખાસ ઉત્સાહમાં જોવા મળી છે. ઠેર ઠેર એરિયામાં અત્યારે હાલમાં જે પ્રકારે લોકો જે છે ઉત્સાહમાં છે અને લોકોમાં ખાસ કરીને જોઈએ તો ઉત્સાહ જોવા મળે છે. ફટાકડા ફોડ્યા છે બસની આગળ ને ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કારણ કે બસને લઈને અત્યારે હાલમાં લોકો મહેસાણામાં ખુશ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાયલ મંતવ્ય ન્યૂઝ મહેસાણા. તો ગુજરાત રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ mantavyanews.com ની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. નમસ્કાર.